વાગરા તાલુકાના વોરાસમી ગામે ગતરોજ વહેલી સવાર એક જ કોમના પરિવારના લોકો વચ્ચે ઝઘડો થતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો ઘટનાને લઈ પોતાની તેમજ પોતાના પરિવારની જાણે જોખમ તોડાઈ રહ્યું હોય જેનાથી ભયભીત બનેલા પિતા પરિવાર સાથે વાગરા પોલીસ મથકે ફરિયાદ કરવા આવી પહોંચ્યા હતા બનાવ સંદર્ભે મળતી માહિતી મુજબ ગત સવારના સમયે વોરાસમની ગામે રહેતા ઉસ્માન યાકુબ ચેતનના ઘરે કુરબાનીનો પ્રસંગ હોય તે વખતે ગામમાં જ રહેતા એક ઇસમે ત્યાં આવી મોટીથી ગાળો બોલવા લાગ્યો હતો ઉસ્માનભાઈએ ગાળો બોલવાની ના પાડતા ગાળો ભાંડતો ઇસમ કુલહાડી લઈ તેઓને મારવા દોડી આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છો પોલીસ મથકે ફરિયાદ કરવા આવેલ ઉસ્માન યાકુબ ચેતન મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે હું મારા જ કુટુંબનો એક ઇસમ જે ચરસ અને દારૂનું સેવન કરે છે અને તેને ગાળો બોલવા સિવાય બીજું કોઈ કામ નથી તેઓએ મારા ઉપર કુલહાડી વડે હુમલો કર્યો હતો પરંતુ ત્યાં હાજર ગ્રામજનોએ મને હુમલાથી બચાવ્યો હતો સમગ્ર મામલે લખાઈ રહ્યું છે ત્યાં સુધી વાગરા પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધવામાં આવેલ નથી આખો દિવસ દાડુ પીએત અને તરસ પીએત મેં બસ બીજું લડવા સિવાયનું ગાળો બોલવા સિવાયનું કોઈ ધંધો નહીં ગાળો ઓવર લિમિટ બોલતો હતો એટલે મારી પાસે તેનું રેકોર્ડિંગ હોય છે મેં પોલીસ સ્ટેશને રેકોર્ડિંગ જમા કરાવેલું છે હવે એ ભાઈ ડાયરેક્ટ સીધો મને કવાડી લઈને મારવા આવ્યો ને મારા છોકરાની વાઈફની ઉપર આ નોખાને ટ્રાય કરી હાલાકી મેં આ ઠાયો નથી મેં ડાયરેક્ટ સીધો પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા આવ્યો મારા બંને એફઆઈઆર પોલીસ સ્ટેશને હું નંઢાવું કે મારા છોકરાની વાઈફ એક નંદા આવે ને મારી જાન પર ખતરો છે મારા બે છોકરા છે તેમને જાનનો ખતરો છે આની સેફ્ટી માટે મેં આ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી રહેલો છે કે મારી એટલી તાકાત નથી કે હું હોમાને મારી શકું કે મારો કોઈ એવો વિષય જ નથી કે ભાઈ ચાલો મારે લડાઈ ઝઘડો એનાથી હું સડન તો સો કિલોમીટર છેતો હોય પણ આ માણસ મને હોમી ચાલીને આવીને આવીને હેરાનગતિ કરી રહેલો છે ને જાનથી મારવાનો મને પૂરેપૂરો એ કરે કે એક વખત કવાડી લઈને અત્યારે આવ્યા ગામના વ્યક્તિ અટાતને પકડી લીધા અગર જો ગામના વ્યક્તિ એને પકડ ન તો એ કવાડીનો હુમલો મારી ઉપર કરી શકે ને એ રેકોર્ડિંગ ઓલરેડી મારી પાસે છે હવે આનો મારે પૂરેપૂરો ઇન્સાફ જોઈએ કે કાંઈ તો મારે ગામ છોડી દેવું યા તો પછી મને પોલીસ યા ગવર્મેન્ટ આપણી જે છે ભાજપ સરકાર તે મને સહકાર પૂરેપૂરો આપે એટલું નિવેદન કરવા માગું છું